ગુજરાતમાં વારંવાર બની રહેલી પેપર ફૂટવાની ઘટનાના કારણે યુવાઓ નિરાશ છે. જે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તે યુવાઓમાં નિરાશા જોવા મળી રહી છે. તો બીજી તરફ પેપર ફૂટવાના કારણે યુવાઓ, નાગરિકો અને સરકારે પણ હાલાકી ભોગવવી પડે છે. તેવામાં ટૂંક સમયમાં પરીક્ષા યોજાય અને જલ્દી પરિણામ આવે તેવું સરકારનું પણ આયોજન છે. ત્યારે સરકારના મંત્રીએ એક સૂચક નિવેદન આપ્યું છે, જે નિવેદન સરકારી પરીક્ષાની તૈયારી કરતા યુવાઓ માટે ખૂબ મહત્વનું છે. રાજ્યમાં અંદાજીત 15,000 તલાટીઓની જગ્યા ખાલી પડી છે. તલાટીઓની અછતના કારણે ગ્રામ્યજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે. એક તલાટીના હાથમાં એકથી વધારે કામોની જવાબદારી હોવાથી સરકારી કામો ઝડપથી પૂર્ણ થઈ શકતા નથી. જોકે સરકાર પણ ઈચ્છી રહી છે કે નવા તલાટીઓની ઝડપી પસંદગી કરવામાં આવે, જેથી ગ્રામ્યજનોની સમસ્યાને ઝડપથી દૂર કરી શકાય. રાજ્યના મોટાભાગના ગામોમાં તલાટીઓની ઘટ છે. ગામ દીઠ એક તલાટી હોવો જોઈએ, તેની જગ્યાએ એક તલાટી પાસે એકથી વધારે ગામડાની જવાબદારી સોંપવામાં આવી છે અને જેના કારણે લોકોના કામ અટકી પડે છે. તકલીફ વેઠી રહેલા કેટલાક જિલ્લાઓની વાત કરીએ તો બનાસકાંઠાના વડગામ તાલુકામાં કરનાળા ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી હતાવાડા, સબલપુર, થુર ગ્રામ પંચાયતનું 14 મહિના પહેલા વિભાજન થયું છે. ત્રણેય ગામોની પંચાયતો અલગ બની છે, છતાં 6 ગામનો વહીવટ એક જ તલાટીથી સાથે ચાલે છે. અને આ રીતે વલસાડ જિલ્લાના સૌથી મોટા પારનેરા ગામમાં પણ કાયમી તલાટી નથી. અન્ય ગામની જવાબદારી સંભાળતા તલાટી સપ્તાહમાં એક વખત ગામમાં આવે છે. ગામની વસ્તી 20,000ની હોવા છતાં આ સ્થિતિ સામે આવી રહી છે. રાજકોટના જેતપુરમાં 48 ગામો વચ્ચે માત્ર 25 તલાટી મંત્રી છે. ગ્રામ્યજનો દ્વારા પોતાના ગામમાં તલાટીની અછત હોવા અંગે ઉપલા લેવલે ઘણી રજૂઆતો કરી છે, પરંતુ તેનું કોઈ પરિણામ આવતું નથી. લોકોએ સરકારી કામકાજ માટે 5-6 કિલોમીટરના ચક્કર કાપવા પડે છે. જોકે આમ છતાં તેમના કામ પૂર્ણ થશે તેવી બાહેધરી તેમને મળતી નથી. ગામ જેટલું મોટું હોય તે પ્રમાણે તલાટીની હાજરીની જરૂર વધે છે. જોકે મોટાભાગના ગામડાઓમાં આ બાબતને ધ્યાને નથી લેવાતી. હાલ ઇન્ચાર્જ તલાટીઓથી જ કામ ચાલી રહ્યું છે, જેના લીધે ગ્રામ્યજનોએ પોતાના સરકારી કામો માટે એક ગામથી બીજે ગામ ધક્કા ખાવા પડી રહ્યા છે. રાજ્યના ગામોમાં તલાટીની અછત અંગે અને લોકોને પડતી હાલાકી અંગે ન્યૂ સિટી ગુજરાતી સરકારના મંત્રી બચુભાઈ ખાબડ સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તલાટીની ઘટને જોતા તેઓ તલાટી ભરતી પરીક્ષા તરત જ યોજવા પ્રયાસ કરી રહ્યા છે. આ સાથે તેમણે જણાવ્યું કે પરીક્ષા વહેલી તકે યોજીને પરિણામ સાથે નવા તલાટીઓને તાત્કાલિક પોસ્ટિંગ સોંપાય તે માટે ઝડપી કામગીરી હાથ ધરવામાં આવશે. આઈપીએસ હસમુખ પટેલે આ અંગે 16 ફેબ્રુઆરી ટ્વીટ કરીને જણાવ્યું હતું કે પંચાયત સેવા પસંદગી બોર્ડ તલાટીની લેખિત પરીક્ષા 23 એપ્રિલના રોજ લેવા માંગે છે, ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવેલ છે. વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે. જોકે આમ છતાં આ તમામ પ્રક્રિયાને પૂર્ણ થતાં 4 મહિના જેટલો સમય લાગશે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. ત્યાં સુધી ગ્રામ્યજનોએ તો તલાટી માટે એક ગામથી બીજા ગામ ધક્કા ખાવા પડશે તે નિશ્ચિત છે. તો આવી જ મહત્વની ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂ સિટી ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. નમસ્કાર.